કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે, કેમ કે રામ 6000 વર્ષ પહેલાં થયા હતા. તેઓએ શું કર્યું અને શું ન કર્યું, દક્ષિણ ભારતમાં ઘણી ચર્ચા છે. આ બાબતોની ઉત્તર ભારતમાં ચર્ચા કરવામાં આવતી નથી. તેઓ ફક્ત તેમની પૂજા કરે છે. દક્ષિણ ભારત તેમાંની કેટલીક ચર્ચા કરે છે, પરંતુ 6000 વર્ષ જૂના આઇકોન જેણે લોકોને પવિત્રતાની દિશામાં, સત્યની દિશામાં અને એકબીજા પ્રત્યે કરુણા રાખવાની પ્રેરણા આપી છે, તે પણ હજારો પેઢીઓને. તમારે આ આઇકોન સાથે ચેડા કરવા જોઈએ નહીં. એનાથી ફરક નથી પડતો કે ઐતિહાસિક દ્રષ્ટિએ શું સાચું છે અને શું ખોટું, કારણ કે કોઈને વાસ્તવિકતા ખબર નથી. બધા ફક્ત એ જ સામાન્ય વાર્તા જાણે છે કે તેઓ ક્યાં ગયા, શું થયું, તેમના જીવનમાં કઈ ઘટનાઓ થઈ હતી, તેઓએ શું કર્યું, શા માટે કર્યું, તેનું વિશ્લેષણ ના કરાય. તમે તેના મનોચિકિત્સક નથી. હું યુથ એન્ડ ટ્રુથ અભિયાનના એક કાર્યક્રમમાં હતો અને કોઈ કહી રહ્યું હતું એમનામાં અસલામતીની ભાવના હતી. મેં કહ્યું, તમે તેમના મનોચિકિત્સક નથી. 6000 વર્ષ પહેલા તે વ્યક્તિ સુરક્ષિત હતી કે અસુરક્ષિત એ તમને કેવી રીતે ખબર? આ બકવાસ છે. પરંતુ તે એક આઇકન છે જેણે પેઢીઓ સુધી લાખો લોકોને પ્રેરણા આપી છે. તમારે તેની સાથે ચેડા કરવા જોઈએ નહીં, કારણ કે માનવતાને આવા આઇકોનની જરૂર છે. તમે રામને લઈ શકો છો, તમે કૃષ્ણને લઈ શકો છો, તમે ઈસુને લઈ શકો છો, તમે બુદ્ધને લઈ શકો છો અને તેમાંથી તેમની ખામીઓ કાઢી શકો છો. અને આજે તમે કહી શકો છો, જુઓ તેઓએ આ કર્યું, આ બરાબર ન હતું, તે બરાબર ન હતું, તેઓ જાતિવાદી હતા. આ બકવાસ છે. આવી ચર્ચા તેમના વિશે યોગ્ય છે જે આજે વિશ્વમાં હાજર છે. તેઓ 6000 વર્ષ પહેલા હતા અને તમે હવે તેમના પર ચુકાદો જાહેર કરશો? ના, તેઓ માનવતાની મદદ કરી રહ્યા છે એક આઇકન તરીકે. તે આઇકનને ખલેલ ના પહોંચાડાય. તે શા માટે આઇકન છે? તેઓ સ્થિરતાના આઇકન છે. તેઓ ઉતાવળમાં પગલાં લેતા ન હતા. જ્યારે પગલાં લેવાના હોય ત્યારે તેઓ નિર્ણાયક પગલાં લેતા, પરંતુ કોઈ પણ બાબતે પ્રતિક્રિયા આપતા નથી. તેઓ સભાનપણે કામ કરે છે. જો યુદ્ધ હોય તો તેઓ યુદ્ધ કરશે, અને સમર્પણ કરવાનું હોય તો સમર્પણ. જો તેમને રાજ્ય છોડવાનું હોય તો રાજ્ય છોડી દેશે, પરંતુ ચેતનતામાં અને સંતુલિત રીતે. તેથી જ આજે આપણે તેમની પૂજા કરીએ છીએ, કારણ કે તેમનામાં સ્વતંત્રતા છે જીવનના નાટકમાંથી પસાર થવાની. તેમના જીવનમાં હદ વગરના નાટક છે, પરંતુ તેઓ તેમાંથી કોઈ પણ પ્રતિક્રિયા વિના સહજતાથી પસાર થાય છે. તેઓ કોઈના પ્રત્યે ગુસ્સાની ભાવના વિના તે નાટકમાંથી પસાર થાય છે. જ્યારે તેઓએ રાવણને મારી નાખ્યો, જેણે તેમની પત્નીનું અપહરણ કર્યું હતું અને પાયમાલી કરી હતી, તેઓએ તેમના પણ મૃત્યુનો પશ્ચાતાપ કર્યો હતો કે મારે તે કરવું પડ્યું. તેઓ એવા મનુષ્ય છે, તેમને છેડશો નહીં. જો આ વાર્તા પણ હોય તો વાર્તા સાથે ચેડા કરશો નહીં. ભૌગોલિક રીતે શું તેઓનો જન્મ અયોધ્યામાં થયો હતો? હા. શું તેઓ આ બિંદુ પર જન્મ્યા હતા? શું તમે જાણો છો કે તમે કયા બિંદુ પર જન્મ્યા હતા? હેલો, 6000 વર્ષના માણસની વાત ભૂલી જાઓ, તમે તો હજી પણ જીવંત છો. શું તમે જાણો છો કે તમારી માતાએ તમને કયા બિંદુ પર જન્મ આપ્યો હતો? હું પૂછું છું, શું કોઈને ખબર છે? ના. તો આ એક હાસ્યાસ્પદ દલીલ છે. હવે બાબર ચંગેઝ ખાન પછીની ત્રીજી પેઢીનો છે. આ મંગોલ સામ્રાજ્ય. મંગોલ શબ્દ ધીરે ધીરે ભારતમાં મોગલ બની ગયો. તે મંગોલ છે. આ મંગોલ સામ્રાજ્યના પ્રસારના સમયે 90-100 વર્ષ સુધી 40 મિલિયન લોકોને મારી નાખવામાં આવ્યા. 40 મિલિયન લોકો. આ તે દિવસોની વસ્તીનો લગભગ 10% છે. શું તમે સમજી રહ્યા છો? તેઓએ વિશ્વની 10% વસ્તીને મારી નાખી હતી. એ પણ પરમાણુ બોમ્બથી નહીં, પણ તલવારોથી. ખૂબ ઉર્જાવાન લોકો હતા. હું કહું છું, વિશ્વની 10% વસ્તીને મારવા માટે ઘણું કામ કરવું પડે છે, છે કે નહીં? તે પણ માત્ર તલવારો અને ભાલાઓ સાથે. તેથી જ્યાં પણ ચંગેઝ ખાન ગયો ત્યાં તેણે એક નિયમ બનાવ્યો. તેણે જ્યાં પણ વિજય મેળવી, બધા પુરુષો, ત્યાંના બધા પુરુષો જેમનો કદ બળદગાડાના પૈડા કરતાં વધારે હોય, તે દિવસોમાં સેના સાથે જવાવાળી બળદગાડીના પૈડાની ઊંચાઈ 38-39 ઇંચની હતી. દરેક વ્યક્તિ જેની ઊંચાઈ એનાથી વધુ છે તેને મારી નાખવામાં આવતી, અને તે પછી
આ મંગોલની પરંપરા હતી કે તે બધા કાપેલા માથાઓનો મોટો પર્વત બનાવી દેતા હતા અને મહિલાઓને ગુલામ બનાવી દેવાતા સૈનિકોની સેવા કરવા માટે, અથવા તેઓને વિવિધ બજારોમાં વેચી દેવામાં આવતા. તેઓને મધ્ય પૂર્વ, યુરોપ બધે વેચવામાં આવતા. તો તેઓ આ રીતે ફેલાયા હતા. ચંગેઝ ખાન પછી તૈમુરલંગ આવ્યો. તૈમુરલંગે બાબરને જન્મ આપ્યો. તૈમુરલંગનું સામ્રાજ્ય દિલ્હી સુધી હતું. પછી બાબર આવ્યો. માનવામાં આવે છે કે તૈમુરલંગે સૌથી ક્રૂર રીતે 17 મિલિયન લોકોની હત્યા કરી છે. પુરુષો સાથે જે થયું તે કરુણામય હતું. સ્ત્રીઓ સાથે જે બન્યું તે એક અલગ વાત છે. હું વિગતવાર જવા માંગતો નથી, પરંતુ તેમની સાથે સૌથી ખરાબ વસ્તુ હતી. બાબર આવ્યો ત્યારે તે દરમિયાન ગુરુ નાનક પણ હાજર હતા. ગુરુ નાનક એક ખૂબ જ શાંત, સંપૂર્ણ પ્રતિક્રિયા વિહીન અને આત્મજ્ઞાની મનુષ્ય હતા. તેમણે કહ્યું, મૃત્યુનો એક સંદેશવાહક આવી ગયો છે અને આ તેમના શબ્દો છે. તેમણે કહ્યું, હું મારા શબ્દોમાં કહું છું. તેઓ બોલ્યા, આ જ્યાં પણ ગયો ત્યાં હજારો લોકોને મારી નાખ્યા. જે પણ શહેરમાં એ ગયો ત્યાંના બધા પુરુષોને મારી નાખ્યા. શહેરને બાળી નાખ્યું. મહિલાઓ અને બાળકોને ગુલામ બનાવી દીધા. સ્ત્રીઓ સાથે હંમેશા જાહેર સ્થળોમાં નિર્દયતાથી બળાત્કાર ગુજારવામાં આવતા હતા. કારણ કે તે માત્ર બળાત્કાર જ નહોતા, તે બધા માટે પાઠ હતો. અને બાબરે હજારો હિન્દુ સ્ત્રીઓને કંધાર અને કાબુલના બજારોમાં વેચી હતી. હજારો સ્ત્રીઓને. સદભાગ્ય તે ભારતમાં માત્ર 4 વર્ષ રહ્યો અને તે મરી ગયો. તો બાબરનો વારસો આ દેશમાંથી સંપૂર્ણ રીતે ભૂસી નાખવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે કોઈએ ક્યારેય આજના મુસ્લિમોની ઓળખ બાબર સાથે જોડવી ન જોઈએ. કારણ કે તે એટલો મોટો અત્યાચારી હતો કે તે અત્યાચાર નહોતો કરતો, તે પોતે એક અત્યાચાર હતો. ચંગેઝ ખાન ધર્મ માટે નહોતો મારતો, તે માત્ર તાકાત અને વિજય મેળવવા ઈચ્છતો હતો. તૈમુરલંગ પણ મોટા પ્રમાણમાં વિજય જ મેળવવા ઈચ્છતો હતો, પરંતુ તેમાં થોડોક ધાર્મિક રંગ હતો. પરંતુ બાબરે વસ્તુઓને ધાર્મિક મહત્વ આપી તેમનો ખૂબ જ શક્તિશાળી ઉપયોગ કર્યો અને આથી તેને મારવા માટે વધુ શક્તિ મળી. કારણ કે તેને લાગ્યું કે તે જેહાદ કરી રહ્યો છે. તેણે અનેક વખત મુસ્લિમ શહેરો પર પણ હુમલા કર્યા હતા. તેમણે મુસ્લિમ વસ્તીને પણ માર્યા. તેથી તેણે પોતાની અનુકૂળતા અનુસાર, પોતાની સુવિધા પ્રમાણે ધર્મનો ઉપયોગ કર્યો. તેથી તેનું મસ્જિદનું નિર્માણ કરવું ધર્મનિષ્ઠા અથવા ભક્તિને કારણે નહોતું. તે પ્રાર્થના માટે બનાવવામાં આવ્યું ન હતું. આ પણ શાસન સ્થાપવાની રીત હતી. ભલે તે હિન્દુ મંદિર હોય કે જૈન મંદિર, તેણે બધું તોડી નાખ્યું. તેણે એક મુખ્ય જૈન મંદિર તોડી નાખ્યું કારણ કે ત્યાંની ગુફામાં નગ્ન મૂર્તિઓ કોતરવામાં આવી હતી. તેથી તેણે ખાતરી કરી કે આખું મંદિર નષ્ટ થઈ જાય. આ માણસ અને તેના વારસાને ભૂલી જવા જોઈએ. કોઈએ પણ તેના આધારે પોતાની ઓળખ ન કરવી જોઈએ, કારણ કે એનાથી એક સારા ભવિષ્યનું નિર્માણ થશે નહીં. કોઈએ પણ આજના મુસલમાનોની ઓળખને આ માનવી સાથે જોડવાનો ગુનો કોઈએ ન કરવો જોઈએ, કારણ કે તે કોઈ પણ રીતે એક સાચો મુસલમાન નથી. તે કોઈ પણ પ્રકારનો ભક્ત નથી. એ સૌથી ખરાબ પ્રકારનો સરમુખત્યાર છે, જેમણે જ્યાં પણ ગયા ત્યાં ધર્મના નામે અસરકારક રીતે પોતાને સ્થાપિત કર્યા. આનાથી તેમને એક નવા સ્તરનો અધિકાર મળ્યો, જે ચંગેઝ ખાન પાસે પણ નહોતો. કારણ કે તેણે વિજય મેળવવા માટે ધર્મનો ઉપયોગ કર્યો ન હતો. તેથી આ અત્યાચાર થયા છે. આપણે આ વસ્તુઓ ભૂલવી ન જોઈએ. આપણે એને યાદ રાખવું જોઈએ, પરંતુ આપણી અંદર આને લઈને કડવાશ ન હોવી જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ અને આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આવી વસ્તુઓ દુનિયામાં ફરી ક્યાંય અને ક્યારેય ન થાય. પરંતુ જો આપણે ઇતિહાસને લીધે કડવાશ પેદા કરીએ, તો
જાણતા કે અજાણતા ફરી એકવાર આપણાથી આ પ્રકારના અત્યાચાર થવાની સંભાવના છે. અમને લાગે છે કે પ્રતિક્રિયા એ સારી વસ્તુ છે. ના, પ્રતિક્રિયા કોઈ ભયંકર કામથી કોઈપણ સ્વરૂપમાં સારી નથી. બંને એક જ વસ્તુ છે. તો બાબરની વિરાસત જવી જ જોઈએ. રામ તેને ધાર્મિક વ્યક્તિ તરીકે ન જુઓ, કારણ કે તેણે ક્યારેય કહ્યું નહોતું હું હિન્દુ છું. હેલો, શું તેમણે ક્યારેય કહ્યું હું હિન્દુ છું? તેઓ આ સંસ્કૃતિના પ્રતિનિધિ છે, કારણ કે તેઓ સ્થિરતા, સંતુલન, શાંતિ અને ન્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. તેમના સામ્રાજ્યના લોકોને ન્યાય આપવા માટે તેઓ પોતે આત્યંતિક દુઃખ અને મુશ્કેલીઓમાંથી પસાર થયા. તમારે આ વ્યક્તિની જરૂર છે. હું ઈચ્છું છું કે હિન્દુ અને મુસલમાન બંને આને યાદ રાખે. રામે ક્યારેય એવું કહ્યું નહોતું કે તે હિન્દુ છે, પરંતુ આજે તે આ દેશમાં એક આઇકન છે. દરેક વ્યક્તિએ તેમને ઉચ્ચ આઇકન તરીકે માનવું જોઈએ, કારણ કે તે યોગ્ય પ્રકારના ગુણો ફેલાવી રહ્યા છે. એટલા માટે નહીં કે તેઓ હિન્દુઓ છે કે બીજા કંઈ છે, કારણ કે તેઓ યોગ્ય પ્રકારના ગુણો ફેલાવી રહ્યા છે જે વિશ્વમાં મહાન સંસ્કૃતિઓ બનાવવા માટે જરૂરી છે. અને ઘણી રીતે રામનો સમય એક મુખ્ય બિંદુ બન્યો, જેના આધાર પર 6000 વર્ષોમાં આ સભ્યતા બની. આ કારણોસર આઝાદીની લડત દરમિયાન પણ મહાત્મા ગાંધીએ રામરાજ્ય શબ્દોનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. શ્રેષ્ઠ શાસન અને સંપૂર્ણ ન્યાયી રાજ્યનો અર્થ છે રામરાજ્ય. આજે પણ જ્યારે આપણે રામરાજ્ય કહીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ખૂબ ન્યાયી અને સાચું રાજ્ય, ના તો શોષણવાળું રાજ્ય, ના તો સરમુખત્યારવાળું રાજ્ય. અને આપણે ભારતને એ રીતે બનાવવા માગીએ છીએ કે તે એક ન્યાયપૂર્ણ અને સાચું રાજ્ય હોય અહીં રહેતા તમામ લોકો માટે, ના કે સરમુખત્યારવાળું રાજ્ય. તેથી તે માટે તમારે રામની જરૂર છે.